વિરામ બાદ આગળ વાત કરીએ અમદાવાદની. અમદાવાદ ખાતે ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા સંલગ્ન રોડ શોનું આયોજન કરવામાં આવ્યું. આગામી સમયમાં સીએનજીથી વિપરીત રીતે સીબીજી ભારત દેશમાં અસ્તિત્વમાં કઈ રીતે આવશે તે લઈને ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમના રોડ શો યોજાયો હતો, જેમાં ભારત દેશની પેટ્રોલિયમ ક્ષેત્રે જોડાયેલી આ ત્રણેય કંપની દ્વારા કેટલીક મહત્વની બાબતોને લઈને રોડ શોમાં ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે વધુમાં જણાવતા સંજીવ અગ્રવાલ, ભારત પેટ્રોલિયમના ચીફ જનરલ મેનેજર, રિટેલ એન્જિનિયર એન્ડ કમ્પ્રેસર બીઓ ગેસ પ્રોજેક્ટ, કહ્યું કે આગામી સમયમાં ભારત દેશમાં સરકારે સીબીજીના 5,000 પ્લાન્ટ નાખવા અંગે સૂચન કર્યું છે. આ પ્લાન્ટની ખાસિયત એ રહેશે કે તેમાં આજુબાજુ રહેલો ઘન કચરો કે જેનો ઉપયોગ કરીને બાયોગેસના ભાગરૂપે સીએનજીની જેમ સીબીજી ઉત્પન્ન કરવામાં આવશે. ભારત દેશમાં 2020 સુધીમાં આ પ્લાન્ટ અસ્તિત્વમાં આવશે, જેના ગાડીઓમાં સીબીજી ગેસ પૂરશે, જેની આગવી વિશેષતાઓ રહેશે. આ સાથે ઘન કચરાનો પણ ઉપયોગ થઈ જશે. જો કે આ પ્લાન્ટ માટે 2 ટન ગેસ માટે કરોડો રૂપિયા ખર્ચ થયેલ છે. ભારતમાં આ પ્રતિ એક નવી પહેલ પહેલીવાર થવા જઈ રહી છે. ધ્વનિ પંચાલ, જયરાષ્ટ્રીય અમદાવાદ.